नमस्ते विद्यार्थी मित्रों, अहीं आपणे इतिहास विभाग में धोरण 10 में सामाजिक विज्ञान में प्रकरण 3 भारतनो सांस्कृतिक वारसो शिल्प अने स्थापत्य एनो अभ्यास करीशुं। आपणे अगाउ सांस्कृतिक वारसानो अर्थ जोई गया छीए। सांस्कृतिक वारसो कोने कहेवाय? सांस्कृतिक वारसो एटले तो मानव सर्जित वारसो, मानवीए पोतानी बुद्धि, आवडत, कला कौशल्य एना द्वारा जे कंई सर्ज्युं छे, जे कंई प्राप्त कर्युं छे आने कहेवाय सांस्कृतिक वारसो। अने भारतनो सांस्कृतिक वारसो ए समृद्ध अने वैविध्यपूर्ण छे। अने आ भारतना सांस्कृतिक वारसाए ज विश्वमां विश्वनी अंदर एने स्थान अपाव्युं छे। अने एमाय शिल्प अने स्थापत्य एनी जे विविधता छे एने विश्वनी अंदर विश्वना इतिहासमां अनोखुं स्थान प्राप्त कर्युं छे। तो आपणे अहींया भारतनो सांस्कृतिक वारसो शिल्प अने स्थापत्य एनो अभ्यास करीए। એ પહેલાં આપણે શિલ્પકલા કોને કહેવાય, સ્થાપત્યકલા કોને કહેવાય એ બંનેનો અર્થ જોવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રકરણ છે તે 4 ગુણભારનું પ્રકરણ છે। એની અંદર 3 માર્કનો એક પ્રશ્ન અને એક હેતુલક્ષી પૂછાઈ શકે, એટલે એને ધ્યાનમાં રાખી અને આપણે તૈયારી કરવાની છે। તો સૌ પ્રથમ શિલ્પ કલા કોને કહેવાય અને સ્થાપત્ય કલા કોને કહેવાય એ બંનેના અર્થ જોશું। જુઓ, શિલ્પ કલા અથવા શિલ્પ કોને કહેવાય તો શિલ્પ કામ કરનારા હોય એને પહેલાં તો શિલ્પી તરીકે અથવા શિલ્પકાર તરીકે ઓળખવામાં આવે છે। તો શિલ્પ કલા કોને કહેવાય તો કે જે શિલ્પી શિલ્પ કામ કરનારા જે શિલ્પી છે એના મનમાં જે કાંઈ ભાવ ઉત્પન્ન થાય, એના મનમાં જે કાંઈ ભાવ જાગૃત થાય તેને કાં પથ્થર, કાં લાકડું અને કાં ધાતુ એની અંદર એને કંડારવાની કલા, એટલે એની અંદર વિવિધ પ્રકારના આકારો અથવા ડિઝાઇનો બનાવવાની જે કલા છે આને શિલ્પકલા કહેવામાં આવે છે। અને શિલ્પકલાની અંદર જે શિલ્પીઓ હોય છે એનું કૌશલ્ય કે એની આવડત હોય છે। કોઈ શિલ્પકાર હોય એને એના મનમાં એવો ભાવ જાગૃત થાય કે એક પથ્થર પડેલો હોય કે લાકડું પડેલું હોય એમાંથી એણે મૂર્તિઓ જો કોતરવી હોય તો એ મૂર્તિને એણે હાસ્ય મુદ્રામાં જો બનાવી હોય અથવા એને કોઈ બીજા ભાવ બતાવવા હોય તો એના મનમાં જે કાંઈ ભાવ જાગૃત થાય તો એ પથ્થર કે લાકડાની અંદરથી આવી રીતે કોતરકામ કરી અને તે મૂર્તિ બનાવે છે। તો આને શિલ્પકલા કહેવાય। તો શિલ્પકલાની તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે કે શિલ્પકલા કોને કહેવામાં આવે। તો શિલ્પકલા એટલે શિલ્પીને પોતાના મનમાં જે કાંઈ ભાવ ઉદ્ભવે છે તે ભાવને તે છીણી અને હથોડી આ એના સાધનો છે। તો આ છીણી અને હથોડી જેવા જે સાધનો છે આ સાધનોનો ઉપયોગ કરી અને તે પથ્થર, લાકડું કે ધાતુ એની અંદર એ કંડારવાની જે કલા છે આને શિલ્પકલા કહેવાય। કંડારવું એટલે કોતરવું અથવા વિવિધ આકાર અથવા વિવિધ જે ડિઝાઇનો બનાવવાની જે કલા છે તો આને શિલ્પકલા કહેવાય। અને શિલ્પકલાની અંદર શિલ્પીઓનું જે કૌશલ્ય છે તો જોવા મળે છે। એટલે શિલ્પકલા એટલે શું? તો ફરી એકવાર જોઈ લ્યો કે શિલ્પકલા એટલે શિલ્પીના મનમાં જે કાંઈ ભાવ ઉદ્ભવે છે તે છીણી અને હથોડી જેવા સાધનોનો ઉપયોગ કરી અને પથ્થર, લાકડું કે ધાતુ એમાં જે કંડારવાની જે કલા છે આને શિલ્પકલા કહેવામાં આવે છે। તો આ શિલ્પકલાની વ્યાખ્યા હવે જોશું સ્થાપત્ય કલા।
जो स्थापत्य कला एनो जो सरल अर्थ जोवो होय तो बांधकाम एवो थाय छे। स्थापत्य कला एटले सरल अर्थ बांधकाम, पण संस्कृत भाषानी अंदर स्थापत्य कला माटे वास्तु शब्दनो उपयोग करवामां आवे छे। विद्यार्थी मित्रों, आ हेतुलक्षी प्रश्न माटे खास तमारे छे याद राखवानुं छे कि स्थापत्य कला माटे संस्कृत भाषामां कया शब्दनो उपयोग करवामां आवे छे, तो वास्तु शब्दनो उपयोग करवामां आवे छे। एटले तो आपणने खबर छे કે બાંધકામના નિયમોને લગતું જે શાસ્ત્ર છે કે જેને આપણે વાસ્તુશાસ્ત્ર તરીકે ઓળખાવીએ છીએ, તો આમ સંસ્કૃત ભાષાની અંદર સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે। તો સ્થાપત્ય એટલે બાંધકામ, સ્થાપત્ય કલા કોને કહેવાય? તો આપણે બાંધકામ કરવાનું છે, બાંધકામ સેના સેના કરવામાં આવે છે? તો કે મકાનોના, નગરો, કિલ્લાઓ, મંદિરો, મસ્જિદો, કૂવાઓ, આ બધાના બાંધકામ કરવામાં આવે છે। તો એ બધા બાંધકામ કરવાની જે કલા એને સ્થાપત્ય કલા કહેવામાં આવે છે। અને વ્યાખ્યાની દ્રષ્ટિએ જો જોવું હોય કે સ્થાપત્ય કલા કોને કહેવાય, તો પહેલાં આયોજન કરી એટલે પૂર્વ આયોજન કરી અને ત્યારબાદ રેતી, માટી, પથ્થર, ચૂનો, ઈંટ, સિમેન્ટ, લોખંડ આ બધાનો ઉપયોગ કરી અને મકાનો, નગરો, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, કૂવાઓ કે સ્તંભો એના જે બાંધકામની જે કલા છે આને સ્થાપત્ય કલા કહેવામાં આવે છે। હેતુલક્ષી પ્રશ્નની અંદર ઘણીવાર એવું પણ આવી શકે કે ઇમારતો કે ભવનો બાંધવાની કલા એટલે તો સ્થાપત્ય કલા, આવી રીતે પણ ઘણીવાર હેતુલક્ષીની અંદર છે પ્રશ્ન તરીકે આવી શકે, તો એ તમારે છે યાદ રાખવાનું। અને સ્થાપત્ય કલાની અંદર કોનું કૌશલ્ય કે કોની આવડત પ્રયોજાય, તો સ્થપતિ, આર્કિટેક્ટ તરીકે આપણે જે આર્કિટેક્ચર તરીકે ઓળખાવીએ છીએ, તો એ સ્થપતિનું કૌશલ્ય છે એ ઓળખવામાં આવે છે। આપણે પ્રાચીન સમયની અંદર આપણા પુરાણોમાં પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દેવોના પ્રથમ સ્થપતિ એ વિશ્વકર્મા હતા, અને આ જ વિશ્વકર્મા કે જેણે ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા નગરી, ત્યાર પછી શ્રીલંકા, સોનાની જે લંકા, તો એ બધાનું જે આખું જે ઘડતર છે તો એ કરેલું હતું, તો એ હતા દેવોના પ્રથમ સ્થપતિ એ વિશ્વકર્મા। એટલે સ્થાપત્ય કલાની અંદર કોનું કૌશલ્ય, તો કે જે પ્રમાણમાં સ્થપતિની આવડત હોય એ પ્રમાણમાં છે એ સ્થાપત્ય કલા છે, વિકસે છે। એટલે સ્થાપત્ય કલાની વ્યાખ્યા તમારે ટૂંકમાં યાદ રાખવી હોય તો કે બાંધકામની જે કલા છે અને મકાનો, નગરો, કિલ્લા, મિનારા, મંદિરો, મસ્જિદો, કૂવા કે સ્તંભો એના જે બાંધકામની જે કલા છે તો એને કહેવાય સ્થાપત્ય કલા। તો અહીંયા આપણે પ્રાચીન સમયની અંદર ભારતની અંદર જે શિલ્પ સ્થાપત્યની કલા છે વિકસેલી હતી, તો એનો આપણે અભ્યાસ કરવાનો છે। અને ભારતની અંદર પ્રાચીન સમયથી જે નગર આયોજન જોવા મળતું હતું, તો આ જે નગર આયોજન છે એમાં પ્રાચીન સમયથી જ ભારત જે નિપુણતા ધરાવતું હતું, તો આપણને ખબર છે કે પ્રાચીન સમયમાં ભારતની અંદર આપણા કરતાં પણ કેટલાક એવા વિકસિત નગરો હતા જે કેટલાક કારણસર દટાઈ ગયેલા હતા। ત્યાર પછી પુરાતત્વ વિદો દ્વારા એનું જે ખોદકામ એટલે ઉત્ખનન થયેલું હતું, અને ઉત્ખનન કરતાં આવા જે નગરો પ્રાપ્ત થયા છે, તો એ પ્રાચીન ભારતનું જે નગર આયોજન એ કેવા પ્રકારનું હતું, તો એનો હવે આપણે અભ્યાસ કરવાનો છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ ગુણના પ્રશ્ન તરીકે આવી શકે, પ્રાચીન ભારતનું નગર આયોજન, જો આમાં ખાલી માત્ર નગર આયોજન વિશે જ લખેલું છે એટલે એની અંદર કોઈ નામની સ્પષ્ટતા કરેલી નથી, એટલે પ્રાચીન ભારતના જેટલા જેટલા નગરો પ્રાપ્ત થયા છે તો એમાં
केवु आयोजन हतु, केवा प्रकारना जे बांधकाम थयेला हता तो ए तमारे छे याद राखवानुं छे। तो प्रश्न छे प्राचीन भारतनुं नगर आयोजन। जो भारत ए प्राचीन समयथी ज नगर आयोजनमां નિપુણતા ધરાવતું હતું। પ્રાચીન સમયની અંદર જે સિંધુકાલીન સંસ્કૃતિના જે લોકો થઈ ગયા, એ લોકોએ એની જે અન્ય સમકાલીન સંસ્કૃતિ થઈ ગઈ, એ અન્ય સમકાલીન સંસ્કૃતિ કરતાં પણ જે નગરો છે એના શ્રેષ્ઠ બાંધકામ કરેલા હતા। જો સિંધુ ખીણની સંસ્કૃતિ એની જે સમકાલીન સંસ્કૃતિ થઈ ગઈ તો તે આફ્રિકાની અંદર મિસરની સંસ્કૃતિ, ઇરાકમાં મેસોપોટેમિયાની સંસ્કૃતિ, તે સિંધુ ખીણની સંસ્કૃતિની સમકાલીન સંસ્કૃતિ હતી। તો એના સમયમાં જે નગરોના બાંધકામ થયા હતા તો એમાં આપણું ભારતની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોએ જે નગર આયોજન કરેલું હતું તે શ્રેષ્ઠ નગર આયોજન હતું। તો પ્રાચીન ભારતનું નગર આયોજન, પ્રાચીન ભારત એ નગર આયોજનમાં નિપુણતા ધરાવતું હતું, અને પ્રાચીન ભારતની અંદર જે નગરો છે એના ત્રણ વિભાગો પડેલા હતા। જો યાદ રાખજો કેટલા વિભાગો, તો ત્રણ વિભાગો એની અંદર પડેલા હતા। પહેલો જ વિભાગ તે શાસક અધિકારીઓનો ગઢ, ગઢ એટલે કિલ્લો। આ શાસક અધિકારીનો ગઢ જે સિટાડલ તરીકે ઓળખવામાં આવતો। હવે શાસક કોણ હતા એ ખબર નથી કે કેવી શાસન પદ્ધતિ હતી, કે રાજાશાહી હતા, રાજાશાહીની શાસન પદ્ધતિ હતી, કે કોઈ પછી વડા કે નેતા હોય એમાં શાસન કરતા હોય, પણ આ જે શાસક હતા એ શાસક અધિકારીઓનો જે ગઢ હતો તે સિટાડલ તરીકે ઓળખવામાં આવતો। તે સિવાય બાકીના અન્ય અધિકારીઓ હતા, અન્ય અધિકારીઓનું આવાસ ધરાવતું જે નગર હતું જે ઉપલા નગર તરીકે ઓળખવામાં આવતું, એટલે બીજો વિભાગ હતો અન્ય અધિકારીઓનું આવાસ। અન્ય અધિકારી એટલે એની અંદર પછી એના પ્રધાનો, મંત્રીઓ કે જે હોદ્દા સોંપેલા હોય એ બધા અધિકારીઓનો સમાવેશ થાય। તો એના રહેવા માટેના જે કાંઈ રહેઠાણો કે આવાસો હતા જે ઉપલા નગર તરીકે ઓળખવામાં આવે છે, એટલે અન્ય અધિકારીઓનું આવાસ છે ઉપલું નગર તરીકે ઓળખવામાં આવતું હતું, અને સામાન્ય નગરજનોનું આવાસ કે જે નીચલા નગર તરીકે ઓળખવામાં આવતું હતું, એટલે એ સમયે પણ ઉચ્ચ વર્ગના, મધ્યમ વર્ગના, સામાન્ય વર્ગના એવા લોકોનો સમાવેશ થતો હતો। તો પ્રાચીન સમયની અંદર જે નગર આયોજન છે તો એ ત્રણ વિભાગમાં વહેંચાયેલું હતું। આની અંદર શાસક અધિકારીઓનો ગઢ જે સિટાડલ તરીકે ઓળખવામાં આવે છે, જે સૌથી વધુ પ્રમાણમાં ઊંચાઈ ઉપર આવેલો હતો, અને અન્ય અધિકારીઓનું આવાસ ધરાવતું જે ઉપલું નગર હતું એની ફરતે રક્ષણાત્મક એવી દિવાલો ઊંચી ઊંચી કરવામાં આવેલી હતી, અને અન્ય અધિકારીઓનું આવાસ ધરાવતું જે ઉપલું નગર એની અંદરથી 2-5 ઓરડાવાળા જે મકાનો છે એ મકાનો પ્રાપ્ત થયા છે। જ્યારે સામાન્ય નગરજનોનું જે આવાસ ધરાવતું જે નીચલું નગર છે, તો આ જે નીચલું નગર છે તેના જે મકાનો એ હાથે ઘડેલી ઈંટોથી બનાવેલા હતા। તો આવી રીતે એ પ્રાચીન સમયના નગર આયોજન વિશેની માહિતી આપો, તો તમે યાદ રાખજો કે પ્રાચીન સમયનું જે નગર આયોજન છે એ ત્રણ વિભાગોમાં વહેંચાયેલું હતું। પહેલો જ વિભાગ કયો, તો કે શાસક અધિકારીઓનો ગઢ કે જે સિટાડલ તરીકે ઓળખવામાં આવે છે, જે સૌથી વધુ ઊંચાઈ ઉપર આવેલો હતો। બીજો વિભાગ તો અન્ય અધિકારીઓનું જે આવાસ, તો આ છે જે ઉપલા નગર તરીકે ઓળખવામાં આવતું હતું, અને આ જે ઉપલું નગર એની ફરતે રક્ષણાત્મક દિવાલ કરવામાં આવી હતી, અને આ 2-5 ઓરડાવાળા જે મકાનો છે એ જોવા મળ્યા હતા, અને સામાન્ય વર્ગના લોકોનું આવાસ ધરાવતું જે નીચલું નગર છે, તો આ નીચલું નગર એ હાથે ઘડેલી ઈંટોથી બનાવેલું હતું। તો આવી રીતે છે આ પ્રાચીન ભારતનું નગર આયોજન। એટલે ભારતની અંદર જે પ્રાચીન સમયમાં જે નગર આયોજન જોવા મળતું હતું
तो ते स्थापत्य कला नी अंदर छे ए श्रेष्ठ तरीके ओळखवामां आवे छे। तो आपणा देशनी अंदर आवा प्राचीन समयना जे नगरो आपणने प्राप्त थया छे तो ए नगरोमां मोहेजोदड़ो अने जे हड़प्पा छे आ नगरोनो आपणे अभ्यास करवानो छे। तो जे नगर आयोजननी अंदर श्रेष्ठ नगर तरीके ओळखवामां आवतुं ते छे मोहेजोदड़ो। तो आ मोहेजोदड़ो एना आ नगरनुं आखुं आयोजन आपणे જોવાનું છે કે આની અંદર મકાનો કેવા હતા, રસ્તાઓ કેવા હતા, એની વિશિષ્ટતા ખાસ છે, એની જે ગટર યોજના કેવા પ્રકારની હતી, એના જે જાહેર સ્નાનાગાર અથવા જે જાહેર મકાનો છે એ કેવા હતા, એનું આખું નગર આયોજન એનું આપણે જે અભ્યાસ કરવાનો છે। તો આપણે હમણાં જ જોઈ ગયા કે મોહેજોદડો આ જે નગર એ સિંધુ ખીણની સંસ્કૃતિની જે પ્રજા છે એણે આયોજન છે આયોજનપૂર્વક આખું નગર છે એ વિકસાવ્યું હતું। પણ કેટલાક કારણસર આ નગર છે એ ડટાઈ ગયું હતું અને ત્યાર પછી ઈસવીસન 1922માં અંગ્રેજના જે વિદ્વાન હતા સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે, તો એણે ભારતના કેટલાક પુરાતત્વવિદ એને માર્ગદર્શન આપ્યું। એટલે આ ખાસ યાદ રાખજો કે જે મોહેજોદડોનું નગર એનું જે ઉત્ખનન થયેલું છે તો એ અંગ્રેજના કયા વિદ્વાન એના માર્ગદર્શન હેઠળ, તો સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે એના માર્ગદર્શન હેઠળ 1922ની અંદર ખોદકામ થયેલું। અને આ જે માર્ગદર્શન એ કોને આપેલું, તો ભારતના પુરાતત્વવિદ એ રખાલદાસ બેનર્જી અને દયારામ સહાની, આ નામે તમારે છે યાદ રાખવાના છે। તો આ છે એ આપણા ભારતના પુરાતત્વવિદ હતા રખાલદાસ બેનર્જી અને દયારામ સહાની। તો એણે ઉત્ખનન કર્યું કઈ સાલમાં, 1922માં। આ ઉત્ખનન કરતા આ જે મોહેજોદડોનું જે નગર છે એ નગર પ્રાપ્ત થયેલું છે। હવે આ મોહેજોદડો એ અત્યારે ક્યાં આવેલું છે, આ નગર છે જે પ્રાપ્ત થયું છે તો એ ક્યાં આવેલું છે, તો તે અત્યારે હાલમાં પાકિસ્તાનમાં, પાકિસ્તાનમાં જે સિંધ પ્રાંત છે આ સિંધ પ્રાંતમાં જે લારખાના જિલ્લો આવેલો છે, ખાસ યાદ રાખજો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં જે લારખાના જિલ્લો આવેલો છે એ લારખાના જિલ્લાની અંદર આ મોહેજોદડોનું નગર આવેલું છે। અને મોહેજોદડોનું જે નગર છે, તો મોહેજોદડોનો અર્થ શું થાય, તો કે મોહેજોદડોનો અર્થ થાય મરેલાનો ટેકરો, કારણ કે કેટલાક કારણસર એ નગરો છે એ ડટાઈ ગયા હતા તો એની નીચેથી કેટલાક જે મૃતદેહો જે પ્રાપ્ત થયા છે તો એ મરેલાના ટેકરા તરીકે ઓળખાય। તો આ મોહેજોદડોનો અર્થ શું થાય, તો કે મરેલાનો ટેકરો। તો સૌ પ્રથમ જો મોહેજોદડોનું નગર આયોજન પૂછાય તો આ યાદ રાખજો કે કઈ સાલમાં, તો 1922માં અંગ્રેજના કયા વિદ્વાન, તો સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે એણે માર્ગદર્શન આપ્યું। અને ભારતના કયા પુરાતત્વવિદ, તો રખાલદાસ બેનર્જી અને દયારામ સહાની, તો એણે ઉત્ખનન કર્યું અને ઉત્ખનન કરતા પાકિસ્તાનના સિંધ પ્રાંતના લારખાના જિલ્લાની અંદર આ મોહેજોદડોનું નગર પ્રાપ્ત થયું છે। તો હવે આખી નગર રચના છે એ આપણે જોવાની છે। હવે નગર આયોજનની અંદર મોહેજોદડોનું જે નગર છે એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે, આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ ગણવામાં આવે છે। તો આ મોહેજોદડોનું જે નગર એના સૌ પ્રથમ મકાનો, એના મકાનો છે એ કેવા જોવા મળતા હતા, તો મોહેજોદડોનો નગર છે તો એના મકાનો એ લોકો પૂર અથવા ભેજ એનાથી બચવા માટે ઊંચી પ્લીન્થ અથવા જેને પીઠિકા અથવા આપણે જેને ઓટલો કહીએ એ ઊંચા ઓટલા ઉપર એ લોકો મકાન બાંધતા, કારણ કે એ સિંધુ નદીના કિનારે એ જે વિકસાવેલું હતું એટલે કદાચ
वारंवार जे पूरनी परिस्थिति आवती होय एटले पूरनुं पाणी छे ए प्रवेशी न शके तो ए माटे ए लोको छे ए आवी ऊंची प्लिंथ अथवा पीठिका एना ऊपर मकानो बांधता। एटले मोहेजोदड़ोना जे मकानो जो तो पहेली ज बाबत याद राखवानुं के मकानो तो के पूर अथवा भेजथी बचवा माटे सेना ऊपर मकानो बांधता तो प्लिंथ अथवा पीठिका ऊपर मकानो बांधता। हवे मकानोना अलग अलग विभागों मळ्या छे, केटलाक मोटा मकानो प्राप्त थया छे अने केटलाक नाना मकानो प्राप्त थया छे। तो एना उपरथी एवुं मानवामां आवे के जे वधु ओरडावाळा जे मकानो हता ए श्रीमंत वर्गना लोकोना कदाच मकानो हशे। तो आ मकानो बे विभागमां हता, एक श्रीमंत वर्गना लोकोनुं मकान अने एक सामान्य वर्गना लोकोना मकान। હવે શ્રીમંત વર્ગના લોકોના જે મકાનો હતા આ મકાનો બે માળના મકાનો હતા અને બે માળના મકાનો અને 5-7 ઓરડાવાળા મકાનો હતા અને બે માળના મકાનો એની અંદર ઉપર ચડવા માટે દાદર જેવી જે વ્યવસ્થા છે એ પણ જોવા મળતી હતી। એટલે શ્રીમંત વર્ગના મકાનો બે માળના અને 5-7 ઓરડાવાળા મકાનો પ્રાપ્ત થયા છે, જ્યારે સામાન્ય વર્ગના લોકોના મકાનો તો સામાન્ય વર્ગના લોકોના મકાનો એ એક માળના અને 2-3 ઓરડાવાળા જે મકાનો છે તે જોવા મળતા। એટલે આ જે મકાનો છે એ શ્રીમંત વર્ગના મકાન અને સામાન્ય વર્ગના મકાન એમ બે વિભાગમાં વેચાયેલા હતા। પછી આખું જે નગરની ફરતે છે એ દિવાલ કરવામાં આવેલી હતી। ઊંચાણવાળો વિસ્તાર છે તો એ ઊંચાણવાળા વિસ્તારની ફરતે એ કિલ્લાનું બાંધકામ કરવામાં આવ્યું હતું। હવે જે મોહેજોદડોના જે મકાનો છે એની ખાસ એવી વિશેષતા હતી કે એના જે મકાનોના જે મુખ્ય દરવાજા છે તે મુખ્ય રસ્તા ઉપર પડવાને બદલે એ ગલીમાં રસ્તા પડતા। હવે કોઈ કારણસર કદાચ કોઈ એવા જનુની જાતિ કદાચ આક્રમણ કરતા હોય કે એવું બની શકે કે પછી પ્રદૂષણથી બચવા માટે એ લોકો ગલીમાં છે એ દરવાજા પાડતા હશે। એટલે મકાનોના જે દરવાજા છે એ ગલીમાં પડતા। દરેક મકાનની અંદર હવા ઉજાસ માટે બારી બારણા હતા અને મકાનોની અંદર વ્યવસ્થા શું હતી તો દરેક મકાનની અંદર કોઠાર રૂમ, જેને આપણે સ્ટોર રૂમ તરીકે ઓળખાવીએ છીએ, તો દરેક મકાનમાં કોઠાર રૂમની વ્યવસ્થા, રસોડાની વ્યવસ્થા, સ્નાનગૃહની વ્યવસ્થા, દાદરની વ્યવસ્થા અને કેટલાક જે મકાનો છે એ મકાનોના જે આગળનો ભાગ છે તો આગળના ભાગની અંદર એક ઓરડી પણ પ્રાપ્ત થઈ છે। તો કેટલાક વિદ્વાનો એવું પણ માને છે કે કદાચ આ જે ઓરડી છે એ નોકરોને રહેવા માટે બનાવવામાં આવી હશે। તો આવી રીતે છે મોહેજોદડોના જે મકાનો એ મકાનોના બાંધકામ આ લોકો આવી રીતે કરતા। એટલે ધ્યાન રાખજો પહેલાં કે મકાનો આની અંદર આખા મોહેજોદડોનું જે નગર આયોજન છે એ આખો પ્રશ્ન સાથે ન પૂછાય પણ બે બે પોઈન્ટ તરીકે પૂછાઈ શકે। એટલે મકાનો છે એ મહત્ત્વનો પ્રશ્ન આવે તો આ ખાસ યાદ રાખજો કે પૂર કે ભેદથી બચવા એ ક્યાં મકાનો બાંધતા તો ઊંચી પ્લિન્થ અથવા પીઠિકા ઉપર મકાનો બાંધતા। મકાનો કેટલા વિભાગમાં તો કે બે વિભાગમાં વેચાયેલા હતા, એક શ્રીમંતોના મકાનો, સામાન્ય વર્ગના મકાનો। શ્રીમંત વર્ગના મકાનો કેવા તો કે બે માળના હતા અને 5-7 ઓરડાવાળા હતા। સામાન્ય વર્ગના મકાનો છે તો 1 માળના અને 2-3 ઓરડાવાળા। ત્યાર પછી નગરની ફરતે દિવાલ, પછી રક્ષણ માટે ઊંચાણવાળો વિસ્તાર છે ત્યાં કિલ્લો, અને આ ખાસ યાદ રાખજો કે એના જે દરવાજા છે એ મુખ્ય રસ્તા ઉપર પડવાને બદલે તો કે ગલીમાં પડતા। ત્યાર પછી એની વ્યવસ્થા યાદ રાખવાની કે દરેક મકાનની અંદર તો કે કોઠારની વ્યવસ્થા, રસોડાની વ્યવસ્થા, સ્નાનગૃહની વ્યવસ્થા અને ઉપર ચડવા માટે દાદર, આવી જે સુવિધા છે મકાનોમાં જોવા મળતી। તો આ છે તે મકાનો। હવે પછી આવશે રસ્તાઓ। તો આ જે રસ્તાઓ છે મોહેજોદડોના રસ્તાઓ તો એની વિશિષ્ટતા હતી અને રસ્તાઓ એ 9.75 મીટર પહોળા હતા। આ ખાસ યાદ રાખજો,
મોહેજોદડોના જે નગરો છે એના રસ્તા 9.75 મીટર પહોળા, એટલે એક સાથે અનેક વાહનો પસાર થઈ શકે એવા રસ્તા પહોળા હતા. અને આ જે રસ્તા, એમાં જે મોટા રસ્તા છે એને નાના રસ્તા કાટખૂણે મળતા, એટલે જે શેરીઓ હોય એના વિભાગો છે તે પડી જતા. એટલે નાના રસ્તા છે એ મોટા રસ્તાને કાટખૂણે મળતા, અને નગરો છે એ નગરની અંદર બે એવા રાજમાર્ગો છે એ પ્રાપ્ત થયા છે, આપણે જે નેશનલ હાઈવે કહીએ છીએ તે. તો આ રાજમાર્ગો એ ઉત્તરથી દક્ષિણ તરફ સીધે સીધા, ક્યાંય વળાંક વળે નહીં એવા સીધે સીધા ઉત્તરથી દક્ષિણ તરફ અને પૂર્વથી પશ્ચિમ તરફ, અને વચ્ચેના ભાગમાં એકબીજાને છેદતા. તો આવી રીતે છે એ રસ્તાઓ જોવા મળતા હતા. અને રસ્તાઓની બાજુમાં એક સરખા અંતરે એવા ખાડા પ્રાપ્ત થયા છે. એ કદાચ આ જે ખાડા છે એ રાત્રિ પ્રકાશ માટેના થાંભલા હશે એવું પણ માનવામાં આવે છે. ત્યારે ભલે વીજળીની સુવિધા ન હોય પણ કદાચ મશાલ કે એનો કદાચ ઉપયોગ કરતા હશે કે શેરીની અંદર છે એ પ્રકાશ આવી શકે. તો રસ્તાની બાજુમાં છે તે સમાન અંતરે આવા જે ખાડા પ્રાપ્ત થયા છે તે રાત્રિ પ્રકાશ માટેના થાંભલા હોવાનું માનવામાં આવે છે. તો આમ આ મોહેજોદડોના રસ્તાઓ, રસ્તાઓની અંદર ખાસ એની પહોળાઈ યાદ રાખજો, અને નાના મોટા રસ્તા છે કાટખૂણે મળતા, અને રાજમાર્ગો, તો આ છે એ રસ્તાઓ. તો અહીંયા આપણે મોહેજોદડોના મકાનો અને રસ્તાઓ વિશે જે માહિતી આપો એ બંને છે એ ત્રણ ગુણભારના પ્રશ્ન તરીકે પૂછાઈ શકે, એટલે મહત્ત્વનો પ્રશ્ન છે. એટલે વિદ્યાર્થી મિત્રો, એ તમારે હોમવર્કની અંદર મોહેજોદડોની જે નગરરચના છે એ નગરરચનાની અંદર મકાનો અને રસ્તાઓ આ પ્રશ્ન છે એ તમારે લખવાનું છે. હજી આપણે મોહેજોદડો એનું ખાસ લક્ષણ એ ગટર યોજના, ત્યાર પછી જાહેર સ્નાનાગાર, જાહેર મકાનો એ બધા પણ પ્રાપ્ત થયા છે, તો એના વિશેની જે માહિતી છે એ હવે પછીના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું.